શિયાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે. ખેડૂતો રવિ પાકની વાવણી કરવાની તૈયારી કરી રહ્યા છે, પરંતુ વાવણી બાદ પિયત માટે પાણી મળશે કે કેમ તે વિચાર તેમને રવિ પાકનું વાવેતર કરતા હાલ રોકી રહ્યો છે. ખેડૂતો શિયાળુ પાકની વાવણી કરવામાં ખચકાટ અનુભવી રહ્યા છે. તો કયા વિસ્તારના ખેડૂતોની પ્રબળ બની છે પાણી માટેની માંગણી અને કેવી સેવી રહી છે તેમના મનમાં ભીતિ, જોઈએ આ અંગેનો એક ખાસ રિપોર્ટ. આ કોરીકટ કેનાલો અને સૂકા ભટ ખેતરો, ઘાસચારા અને પાણી શોધમાં ભટકતા આ ગાય ભેંસ જેવા પાલતુ પ્રાણીઓ, આ દ્રશ્યો છે રાજના વાવ, ભાભર અને સુઈગામ જેવા સરહદી તાલુકાના. આ વર્ષે અપૂરતા વરસાદને કારણે બનાસકાંઠામાં દુષ્કાળના ઓળા ઉતરી રહ્યા છે, ત્યારે સરહદી વિસ્તારના ખેડૂતો કફોડી દશામાં મુકાઈ ગયા છે. બનાસકાંઠામાં આ વર્ષે નહિવત વરસાદને કારણે હાલ ઢોર ડાંખર માટે પીવાના પાણી અને રવિપાક માટે પિયતના પાણીની ગંભીર કટોકટી સર્જાઈ છે. થોડા સમય પહેલા ઘાસચારા માટે પાણી છોડાયું, પરંતુ તે પછી તંત્ર દ્વારા છેલ્લા 10 દિવસથી માઇનર કેનાલમાં પાણી બંધ કરી દેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. એક બાજુ અપૂરતા વરસાદથી ચોમાસામાં સંગ્રહાયેલ પાણી વપરાઈ ચૂક્યા છે, ત્યારે હવે બીજી બાજુ રવિ પાકની વાવણી તૈયાર થઈ ગઈ છે, પરંતુ હાલ કેનાલમાં પાણી બંધ છે, ત્યારે ખેડૂતો સરકાર પાસે કેનાલમાં પાણી છોડવાની માંગ કરી રહ્યા છે. જો સરકાર દ્વારા કેનાલમાં પાણી છોડવામાં આવે તો જ ખેડૂતો રવિ પાકનું વાવેતર કરી શકે તેમ છે, પરંતુ હાલ કેનાલમાં પાણી નહીં છોડાતા ખેડૂતો રવિ પાકનું વાવેતર કરવું કેમ તેની અવઢવમાં મુકાયા છે. જોકે સરકારે 12 નવેમ્બર બાદ રવિ પાક માટે કેનાલમાં પાણી છોડવાની જાહેરાત કરી છે, પરંતુ ખેડૂતોને તો કેનાલમાં વહેતું પાણી જોવા મળે તો જ ખાતરી થાય તેમ છે. આમ તો દુષ્કાળની અત્યારે જે પરિસ્થિતિ છે એને લઈ અને જે આ કેનાલોમાં પાણી 12મી તારીખથી છોડવામાં સરકારે જે જાહેરાત કરી છે, તો વહેલી તબક્કે પાણી છોડવામાં આવે તો ખેડૂતોને રાહત રહે. દુષ્કાળ હોવાથી એમ કે રવિ સિઝન આવે તો નકે અત્યારે શું છે કે પહેલું પાણી આપવામાં આવ્યું એનાથી ઘાસચારાનું એવી તો સગવડ થઈ ગઈ છે, પણ જો વહેલું પાણી છોડવામાં આવે તો ખેડૂતને પણ રાહત થાય અને રવિ સિઝન આવવાથી લોકોને ક્યાંય હિજરત ન કરવી પડે. બનાસકાંઠાના અનેક પૂરગ્રસ્ત વિસ્તારોને હજુ પણ પૂરની સહાયના નાણાં નથી મળ્યા, ત્યારે સરહદી પંથકના ખેડૂતોનું પાણી પણ બંધ કરાયું છે. જોકે એક વર્ષ પૂર અને એક વર્ષ નહિવત વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂતો પાણી જંખી રહ્યા છે. પાણી વિના ખેડૂતો શિયાળુ સિઝનને લઈ ચિંતિત છે, ત્યારે જો વહેલી તકે કેનાલમાં પાણી નહીં છોડાય તો દુષ્કાળની પરિસ્થિતિ પેદા થશે, ત્યારે ખેડૂતો કેનાલમાં પાણી છોડવાની માંગ કરી રહ્યા છે. સિઝન ચાલુ થઈ ગઈ છે અને કેનાલોમાં બિલકુલ જ પાણી નથી. જો અત્યારે સરકાર ત્વરિત પાણી છોડે તો લોકોને રાહત રહે, નહીં તો અત્યારે પાણી લાવવા પીવા માટે પણ પાણી નથી અને બહુ તકલીફ પડી રહી છે. 10 દિવસથી આપણે 15 દિવસથી પાણી અહીં પહેલું આવ્યું હતું, પણ હાલમાં તો બિલકુલ પાણી બંધ છે અને શિયાળાની સિઝન ગણોને ચાલુ થઈ ગઈ, છતાં હજુ સુધી પાણી આવ્યું નથી. તો દરેક ખેડૂત અત્યાર દુષ્કાળગ્રસ્ત વિસ્તાર હોવાને કારણે ખેડૂતો કાગ ડોળે પાણીની રાહ જોઈ રહ્યા છે. ગવર્મેન્ટને મારી નામનો વિનંતી છે કે જેમ બને તેમ ઝડપી પાણી છોડે. બનાસકાંઠાને વર્ષ 2015 થી ગ્રહણ લાગ્યું છે. 2015 અને 2017 માં પૂરથી લોકો પાયમાલ બન્યા અને 2018 માં અપૂરતા વરસાદે ખેડૂતોને પડ્યા પર પાટું માર્યું છે, ત્યારે વધતી જતી મોંઘવારી અને પાણીની અછતને લઈ જગતનો તાત ચિંતિત બન્યો છે, ત્યારે સૂકી કેનાલમાં પાણી છોડવાની માંગ ઉઠી છે. જો સમયસર અને પૂરતું પાણી છોડાશે તો જ ખેડૂતો દુષ્કાળનો સામનો કરી શકશે. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આવેલી નર્મદા કેનાલનું પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. પાણી બંધ કરી દેવાના કારણે રવિ પાક માટે ખેડૂતોને હાલ મુશ્કેલી પડી રહી છે. ખેડૂતોને કહેવું છે કે જો પાણી છોડવામાં આવે તો તેઓ રવિ પાક માટે ખેતી કરી શકે, ત્યારે ખેડૂતો અહીંના સરકાર જોડે આજીજી કરી રહ્યા છે કે આ કેનાલોમાં પાણી છોડવામાં આવે. પરેશ પટિયાર, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા.